टाइगर सेनानी आगेवानी हेठळ कलेक्टर कचेरी पहुंची गया था। भिलिस्थान टाइगर सेनानी आगेवानोनी हेठळ सूरत शहर अने जिल्लाना केटलाक आदिवासीओ तेमनी साथे थई रहेल अन्यायने लईने सूरत जिला कलेक्टर कचेरीए पहोंच्या हता। आवेदन पत्र में तेमणे रजूआत करी हती के भारतना मूलभूत बंधारण मुजब तेमनी साथे बेधारी नीति अपनावाई रही छे, जेथी तेमना हकों पर जाणे रीतसरनी तराप मारवामां आवी रही होय तेवुं तेमणे लागी रह्युं छे। વધુમાં આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે આદિવાસી હોવાના સર્ટિફિકેટો સરકાર જલ્દીથી નથી આપતી અને તેમની જગ્યાએ અન્ય કાસ્ટ અને સમાજના સભ્યોને સ્ટેજ ઉપર ઉભા રાખી આદિવાસી હોવાના સર્ટિફિકેટો આપી દેવામાં આવે છે, જેથી તેમના હક્કો ઉપર તરાપ મરાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। આજ રોજ અમે માનનીય કલેક્ટર સાહેબને ત્યાં આવેદન પત્રમાં આપવા માટે આવેલા છે કે ભારતના બંધારણની આર્ટિકલ 342 મુજબ બંધારણની અંદર આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનું પ્રમાણિત કરવામાં આવેલા છે, જેના આધારે ગુજરાતની અંદર 29 જાતિઓ આદિવાસી તરીકેની ખ્યાતિ ધરાવે છે। 29 દસ 1956ના રોજ જૂનાગઢ જામનગર પોરબંદરની અંદર રહેતા અને ગીર બરદા આલેચ વિસ્તારમાં રહેતા પશુપાલન વ્યવસાય કરતા ભરવાડ રબારી ચારણને 1956ની અંદર 480 કુટુંબને આદિવાસીની માન્યતા આપવામાં આવેલ, તેમ છતાં આજે સમગ્ર વિસ્તારની અંદર રાજસ્થાનની બોર્ડર હોય, મધ્યપ્રદેશની બોર્ડર હોય, કાં તો મહારાષ્ટ્રની બોર્ડર હોય અને ગુજરાતના ખૂણે ખૂણામાં રહેતા ભરવાડ રબારી ચારણને આદિવાસી તરીકેની માન્યતા આપવામાં આવેલા છે। આજે ગુજરાતની અંદર 2 લાખ જેટલા ભરવાડ રબારી ચારણને આદિવાસીના પ્રમાણપત્ર આપવામાં આવેલો છે અને આ પ્રમાણપત્ર પાછા મંત્રીઓના હસ્તક આપવામાં આવેલા છે। જ્યારે આ બનાવટી પ્રમાણપત્રોને કારણે સમગ્ર ગુજરાતની અંદર આજે ક્લાસ 1 અને ક્લાસ 2ની નોકરી કરી રહેલા છે અને બજેટના પણ એ લોકો લાભ લઈ રહેલા છે। સરકારની જે આદિવાસીઓની યોજનાઓ છે એ યોજનાઓમાં આ લાભ લઈ રહેલા છે, જેથી આ ગુજરાત રાજ્યની અંદર જે સાચા આદિવાસીઓ હતા એ સાચા આદિવાસીઓને અન્યાય થઈ રહેલો છે અને ભારત સુપ્રીમ કોર્ટના જજ કાજુ અને મેડમ મિશ્રાએ 2011ની અંદર જે જજમેન્ટ આપેલો છે એ જજમેન્ટમાં ચોખ્ખું સ્પષ્ટ કરવામાં આવેલ છે કે આ દેશની અંદર મૂળ આદિવાસી 8% છે, બાકીના 92% લોકો બાઠી આવેલા છે। ભિલિસ્થાન ટાઈગર સેનાની આગેવાનોની હેઠળ આદિવાસી બંધુએ આવેદનપત્ર આપ્યું હતું। વધુમાં તેઓ જણાવી રહ્યા હતા કે જો તેઓને સરકાર ન્યાય નહીં આપે તો આગામી દિવસોમાં તેઓ આંદોલનની રાહ ઉપર ચાલી નીકળશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।